યમરાજ અંકલ કોન્ટ્રાક્ટ કરીને આવ્યો હું તો થશે સર. શું નામ તમારું? કરશનભાઈ. કરશનભાઈ, કરશનભાઈ એક 5 મિનિટ લઈ શકું તમારી? 5 મિનિટ હું આખો દાડો લ્યો કે નવરો જ છું? નવરા જ છો એમ? હા. તો કેમ નવરા કેમ? બાપાની જમીન હતી 1 વીઘો, એ વેચી રહ્યા નવરા. અચ્છા, મતલબ તો કોઈ તમારે કોમના નહીં? બરોબર. એટલે કોમના જ છીએ યાર, આ વેચી તો રહ્યા પણ એ પૈસા ચોકન ઇન્વેસ્ટ કરવા એ વિચાર હું બેઠો બેઠો. અચ્છા, એવું એમ? તો હું કમ્પ્લીટ જગ્યા પર આવ્યો. શું કરવું તું તમારે? બસ તમને એક મસ્ત સ્કીમ સમજાવી હતી. હું છે ને એક ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આવું છું. બરાબર. એટલે અમારી કંપની આ જ વસ્તુ કરે, તમારા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું? ગાડી લઈને જતા હોય ને કદાચ તમારો એક્સિડન્ટ થઈ જાય તો અમારી કંપની બધો ટોટલ હોસ્પિટલનો ખર્ચો અમારી કંપની આપશે. અને એક્સિડન્ટમાં મરી જાય તો? એક્સિડન્ટમાં મરી જાય તો? તો એક્સિડન્ટમાં મરી જાય તો કંઈ વાંધો નહીં. આપણે બીજી પોલિસી હે ને, તો એ ઇન્સ્યોરન્સમાં એવું રહેશે તમારે કે તમને એક્સિડન્ટ થયો અને જો તમે એમાં મરી ગયા તો તમારા પરિવારને પછી કંપની અમારી 2 લાખ રૂપિયા આપશે. અને એક્સિડન્ટમાં બચી જો તો? એક્સિડન્ટમાં મરી બચી ગયા પાછું, હા મરી જો તો? હા તો કંઈ ના, આપણે કામ કરીએ ને સર, આપણે બંને ઇન્સ્યોરન્સ લઈ લઈએ ને. જો તમને એક્સિડન્ટમાં તમે મરી જશો તો પૂરું પેકેજ મળી જશે, અને એક્સિડન્ટમાં બચી જશો તો તમને દવાનો ખર્ચો આપશો. અને એક્સિડન્ટ જ ના થયો તો? અરે યાર, તો કંઈ ના, કંઈ વાંધો નહીં સર. આપણે આપણી કંપનીમાં બીજા ઘણી બધી પોલિસીઓ, આપણે એક્સિડન્ટને સાઈડમાં જ મૂકી દો ને, એક્સિડન્ટ સાઈડમાં. આપણે 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 બીજા લાઈફ ઇન્સ્યોરન્સ છે, બીજા લાઈફ ઇન્સ્યોરન્સ છે જેની અંદર કે તમને કંઈ થયું, બરાબર, તમને કંઈ થયું, તમે મરી ગયા તો તમારી ફેમિલીને અમારી કંપની 5 લાખ રૂપિયા આપશે. 5 લાખ? હા. અને મારા મોરી મારી ફેમિલી મરી જાય તો? એટલે જેવો માણસ હોય યાર, તમે તો ફેમિલીને મારી નાખો. તો વિચારવા જેવી વસ્તુ હોય ને ભાઈ? યાર વિચારવા જેવી યાર, એક તો આ તો કોણ હોય યાર, કોણ ભટકાઈ ગયા. હલો, હા સર. અરે યાર કેવો માણસ તમે તો બતાવ્યો યાર, આ તો બધા ઉલટા જવાબો આપો. હા કોશિશ કરું, કરું કોશિશ કરું કોશિશ. હા તો સર કંઈ વાંધો નહીં, આપણા તમને એવું હોય કે મારા પહેલાં ફેમિલી જતી રહી તો આપણામાં એક બીજી મસ્ત સ્કીમ જે ફેમિલીનો ઇન્સ્યોરન્સ છે, બરાબર. તો તમારી ફેમિલીને કંઈ થયું, બરાબર, તો અમારી કંપની તમને પૈસા આપશે. અને ફેમિલી મોરી હું મરી ગયો તો? અરે યાર આ તો તો ઉભા રહો ને સર, 1 મિનિટ આપણે કરીએ, તમારું બી રસ્તો કાઢીએ. બહુ બધી પોલિસી હોય યાર. હા બતાવો. તો પછી આ મરવું, એક્સિડન્ટને મારવું ને એ બધું જવા દો ને યાર. આપણે મરવું માર્યા કરતા બી, હા જો આપણે જીવવાનું, આપણે હા જીવવાનું. જો સમજો એક વસ્તુ, એક બીજી પોલિસી એવી કે તમારે અત્યારે હે ને 4000 તમારે પ્રીમિયમ ભરવાનું દર મહિને, બરાબર. અને કંઈ જરૂરી હોય મરવાનું યાર, અમારું ઇન્સ્યોરન્સ એ બી એક સેવિંગ બચત કે જે તમને મર્યા પહેલાં બી પૈસા તમને તમારી ફેમિલીને વાપરવા મળે એવી બી સ્કીમ છે. જી જો કે તમે અત્યારે પ્રીમિયમ ભર્યું, બરાબર, અત્યારે જવાનીમાં પ્રીમિયમ ભર્યું અને એ પૈસા ગઢપણમાં તમે 60-70 વર્ષના થશો, બરાબર, 60-70 વર્ષ એ વખતે આ અમારી પોલિસી પાકશે અને એકી સાથે તમને 15-20 લાખ રૂપિયા જે બી પોલિસી હશે એ પ્રમાણે તમને મળી જશે. હા, ગઢપણમાં કામ આવી જશે ને પૈસા યાર, સમજ્યા તમે? બરાબર. અને જવાનીમાં જ પ્રીમિયમ ભરતા ભરતા મરી જો તો? અરે હા તો ઓટીમાં જ નહીં આવતો યાર, કોણ ભટકાઈ ગયો. અરે સર તમે કોઈ તો ઇન્સ્યોરન્સ કરાવો યાર તમે યાર. અરે પણ ફાયદાનો ઇન્સ્યોરન્સ બતાવી કે યાર, આમાં તો કોઈ ફાયદો જ નહીં. અરે આટલા બધા તો ફાયદા બતાવે, આમાં નુકસાન હોય ને. મરી જો તો આ મરી જો તો યમરાજ અંકલ કોન્ટ્રાક્ટ કરીને આવ્યો હું તો થશે, મરશો યાર તમે, મરો નહીં. મરી જ્યો એટલે થઈ પડજે, પણ અત્યારથી જતું રહેવાનું. કોઈ ખારી સ્કીમ લાય, આટલી તો બધી મસ્ત સ્કીમો બતાવીએ તમને નહીં શેર થાય. તમે બાપાની જમીન વેચીને રૂપિયા વાપરી ખો, બાકી ઇન્વેસ્ટ કરવાનું તમારો કોમ નહીં. એવું હોવા તો હેવો હતો ને એમ તો હજી બીજી 2-1 વીઘા હ એ વેચીને વાપરી દો. હા એ જ કરી દો.
હારી સ્કીમ હોય બતાવજો પાછા.